નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે જોઈશું ધોરણ ત્રણ માં પાઠ નંબર 3 વર્ડ પે. એમાં છે સબ્જેક્ટ નું છે વર્ડ પે શરૂ કરવું. હવે એમાં જે વર્ડ પે શરૂ કરે એમાં જોઈએ એક સોફ્ટવેર સ્કોર્સ કોમ્પિટન્ટ ચાલુ છે. સોફ્ટવેર સ્કોર્સ કોમ્પિટન્ટ ચાલુ સ્ક્રીન પર તમને શું દેખાશે? ડેસ્કટોપ દેખાશે. શું દેખાશે? ડેસ્કટોપ. ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. તમને શું દેખાય? સ્ટાર્ટ બટન. ટાસ્ક બાર શું કરશે? સ્ટાર્ટ બટન પર ક્લિક કરશે. તમને શું દેખાય? સ્ટાર્ટ મેનુ દેખાશે. ઇન્સ્ટાગ્રામ પર ફોલો લઈશો. કોડ પ્રોગ્રામ, કોડ પ્રોગ્રામ પર પોઈન્ટ લઈ જાઓ તો તમને શું દેખાય? સબ મેનુ. ઇન્સ્ટાગ્રામ પર કોડ પ્રોગ્રામ પર પોઈન્ટ લઈ જાઓ તો શું દેખાય? સબ મેનુ. એમાં એસએસબી પોર્ટલ પર ક્લિક કરો કે વિસ્ટર છે તેમને પ્રોગ્રામ ક્યારે બતાવો. આજે પાઠ પ્રસંગ મે વર્ડ પે સૌથી પહેલા શું કરશો? ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરશો. બસ કોડ પ્રોગ્રામ એમાં એસએસબી અને એના પર ક્લિક કરશો. વર્ડ પે પર શું કરશો? ક્લિક કરશો એ તમને શું દેખાય? વર્ડ પોર્ટલ દેખાશે. અમે એમાં છે વર્કપે. વર્કપે પર ક્લિક કરો તમને સ્ક્રીન પર વર્કપે વિન્ડો દેખાશે. વર્કપે પર તમે ક્લિક કરશો તમને શું દેખાય? સ્ક્રીન પર વર્ક વિન્ડો. હવે એમાં જે સબમિટ કરો છે ટાઇટલ બાર. ટાઇટલ બાર થી આ છે ટાઇટલ બાર. દેખાશે પેલો સ્લાઇડ બાર. પછી છે મેનુ બાર, વિભાગ, કર્સર, ટેક્સ્ટ એરિયા. એમાં છે ટાઇટલ બાર. ટાઇટલ બાર થી જો વર્કપે આઇકન છે, ક્વિક એક્સેસ ટૂલબાર છે, ડોક્યુમેન્ટ વર્કપે છે, મિનિમાઇઝ ઇન્સ્ટોલ ડાઉન એન્ડ ક્લોઝ. શું છે? વર્કપે આઇકન, ક્વિક એક્સેસ ટૂલબાર, ડોક્યુમેન્ટ વર્કપે, મિનિમાઇઝ ઇન્સ્ટોલ ડાઉન એન્ડ ક્લોઝ. હવે એમાં જો ટાઇટલ બાર પ્રોગ્રામ સામે આવશે ડોક્યુમેન્ટ ઉપર દેખાશે. ડોક્યુમેન્ટ ટૂલ વર્કપે એમાં તો શું આવશે? ડોક્યુમેન્ટ નામ. હવે જે ફાઇલ નામ છે સેવ કરશો ત્યાં ક્યાં આવશે? ડોક્યુમેન્ટ માં આવશે. ડાબી બાજુ પૂરા પર વર્કપે નું આઇકન જોઈ શકશો. ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ, અનડુ, રીડુ વગેરે જે બતાવે છે. વર્કપે નું તમે વારંવાર ઉપયોગ કરતા વર્કપે નું તમે શું કરો છો? વારંવાર ઉપયોગ કરો છો. જમણી બાજુના ખૂણા પર તમને ત્રણ બટન દેખાશે. જમણી બાજુના ખૂણા પર તમને બે બટન દેખાશે. ત્રણ મિનિમાઇઝ ડિસ્પ્લે ડાઉન અને ક્લોઝ અને દેખાશે. મિનિમાઇઝ ડિસ્પ્લે ડાઉન અને ક્લોઝ. હવે એમાં શું મિનિમાઇઝ? મિનિમાઇઝ બટન પર ક્લિક કરો. વર્કપે નું ડેસ્કટોપ પરથી અજસ્ટ અજસ્ટ પર ક્લિક કરીશું. હવે તમે ટાસ્ક બાર પર માત્ર જાણી શકો છો. સ્વાઇપ આઇકન પર નાનો આઇકન આવે તે જોઈ શકશો. પછી છે ડિસ્પ્લે ડાઉન. ડિસ્પ્લે ડાઉન પર ક્લિક કરશો તો વિન્ડો ખુલશે. યસ ખુલી ના આવે આ ટાઈપ માટે થઈ જશે. ડિસ્પ્લે ડાઉન બટન પર ક્લિક કરશો વિન્ડો ક્લિક થઈ જશે. નાની એક નાની વિન્ડો હવે આ કર્સર મિનિમાઇઝ માં ફરી જશે. વિન્ડો કે ને મૂળ સાઇઝ માં ફરી જતા આપણે માટે ડેસ્કટોપ બટન પર શું કરશો? ક્લિક કરશો. ક્લિક. હવે એના પછી છે ક્લોઝ. ક્લોઝ બટન ખુલશે. વન વિન્ડો એ બંધ કરવા સાથે દેખાય છે. ક્લોઝ બટન એટલે થાય છે. એના પછી છે મેનુ બાર. શું છે? મેનુ બાર. હવે મેનુ બાર વર્કપે બટન, હોમ ને વ્યુ. પછી છે નીચે એ વર્કપે એર એર બટન પર ક્લિક. હવે છે મેનુ બાર વર્ક બટન, હોમ, વ્યુ, વર્કપે એર. આ શું છે? આઈકન બટન છે. શું આ બટન? શું આઈકન બટન ધરાવે છે. એના પર જે વર્કપે વર્ક બટન પર એર પર ક્લિક કરો તમને ડ્રોપ ડાઉન મેનુ દેખાશે. વર્કપે ડોક્યુમેન્ટ પૂરા સેવ પૂરા ચિહ્ન તમારી સાથે દેખાય છે. ટૂલ ચલાવે છે. હવે હોમ હોમ કે કેપ પર ક્લિક કરો. વર્કપે નું કામ કરવા આ બધા ટૂલ નીચે આવેલા છે. હવે છે રિબન. શું છે રિબન? વ્યુ કેપ પર ક્લિક કરો. વર્કપે વિન્ડો દેખાવ બદલાવા માટે બધા ટૂલ રિબન દર્શાવે છે. પછી છે વર્કપે ના ઉપયોગ માટે જરૂરી બટન મેળવવા મેનુ બાર બારના જમણા તરફ બટન વર્ક એર પર ક્લિક કરો. દેખાય વર એર સર્વ કરવાનું છે. વર એર પર ક્લિક કરવાનું છે. એના પછી છે ટેક્સ એડ્રેસ નંબર. ટેક્સ એડ્રેસ વર્ડ પે ના ટેક્સ એડ્રેસ માં તમે તમારું કરો તમારું અકાઉન્ટ ટાઈપ કરી શકો છો. ટેક્સ એડ્રેસ માં તમને નાની ઉભી એક જમણું કે દેખાશે. કેસ કહે છે કર્સર. કર્સર કે હોય છે આ ટાઈપ નું કર્સર હોય છે. આ શું કહેવાય છે? કર્સર. જ્યારે તમે માઉસ પોઇન્ટર ટેક્સ એડ્રેસ મળી જશે ત્યારે કર્સર આઈ કે સ્ક્રીન દેખાશે. આઈ કે કર્સર દેખાશે. આગળ જોઈએ આપણે હવે ડોક્યુમેન્ટ તૈયાર કરવું. શું છે? ડોક્યુમેન્ટ તૈયાર કરવું. વર્કપે સમય શું છે? શરૂ કરો. વર્કપે શરૂ કરો. ટાઇટલ પર ડોક્યુમેન્ટ વર્કપે નામ લખાય છે. ફોન ફોન પર એર પર ક્લિક કરો. ફોન નામ નામી આ રીતે જો તો એર તમને દેખાશે. ફોન તૈયાર અને કે ફોન તૈયાર બોલો ઓપ્શન તમે પહેલી લીધી કીધી જે એક્શન કરો તે કરી શકો છો. ડ્રોપ ડાઉન મેનુમાં બોક્સ પર એક ફોન નામ અને લીધો સિલેક્શન છે. ફોન નામની યાદી જોવા માટે સ્ક્રોલ એપ સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો. નંબર 3 છે કોઈ એક ફોન નામ પર ક્લિક કરો. દાખલા તરીકે
ફોલ્ડર ઇન્ફોલ ફોલ્ડર છે આ જે ટેક્સ્ટ બોક્સમાં ડોકિંગ શબ્દ આવેલ છે તો તમે જોઈ શકશો પછી એનો જે નામ તમે ડોકિંગ સેવ કરો છો તે નામ ટાઈપ કરો તમારે જે નામ આપવું હોય ફાઇલમાં સેવ કરવા કે કે લોક કે નામ આપવાનું હોય જે પછી છે સેવ સેવ બટન પર ક્લિક કરો સેવ એ ડાયલોગ બોક્સ જતું રહેશે તમે પહેલા પેપર વર્ક પર ફૂલી સેવ તમે જે પર લખા લખ્યું છે વેન તમે લખાણ પતી જશે એટલે સુપર સેવ સેવ કરશો સેવ કરવા માટે કોઈ પણ તમારું નામ આપશો અને તમે જે ફાઇલમાં સેવ કરશો પછી તમે સુપર સેવ સેવ પર ક્લિક કરશો તમે જે હતો આઈકન બોક્સ જતું રહેશે પછી છે સી બટન પર ક્લિક સી ડાયલોગ બોક્સ ઉપર સે ટાઈપ કરવા પર જો જે નામ તમે ડોક્યુમેન્ટ સેવ કર્યું છે તે ટાઇટલ બારમાં લખા છે પછી છે ડોક્યુમેન્ટ પર તમે સરળ પર ક્લિક કરશો પ્લસ બટન પર ક્લિક કરશો પછી બી ડોક્યુમેન્ટ ખોલો વન પેજ સરળ કરો શું છે વન પેજ ને સરળ કરો વન પેજ પર એરો પર ક્લિક કરો તમને શું મેનેજર સે જોડ કા મેળો લખા છે તમે છે રીસેન્ટ ડોક્યુમેન્ટ પર તમે ડોક્યુમેન્ટ નામ પર બ્રાઇટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ ફોર્મેટ નામ પર તમે જે નામ આપી એના પર શું કરશો ક્લિક કરશો ક્લિક કરશે ઓપન ડાયલોગ બોક્સ જેવા ઓપન પર પ્રેસ કરીને બાર જે ફાઇલ છે ખુલી જશે દેખાય છે તમે જે નામ આપ્યું છે એના પર ક્લિક કરશો તો ઓપન પર પ્રેસ ફાઇલ પર ખુલી જશે જમણી બાજુની યાદી પર તમે ડોક્યુમેન્ટ માં બ્રાઇટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ ફોર્મેટ કે નામ પર ક્લિક કરો ફાઇલ નંબર ડોક્યુમેન્ટ નામ બ્રાઇટ ટાઈપ કરો ડોક્યુમેન્ટ ફોર્મેટ કે ઓપન પર ક્લિક કરો અને ડોક્યુમેન્ટ બંધ કરવા માટે એક બટન પર ક્લિક કરો તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે આપણે વધુ આપતા કે જોઈશું